વડાપ્રધાન મોદી દ્વારા જેકેટ મોકલેલા રાષ્ટ્રપતિ મૂને તેમનો આભાર માન્યો. મૂને ટ્વીટ પર મોદી જેકેટ પહેરેલી પોતાની તસવીર પર શેર કરીને કહ્યું કે ફિટ ગ્રેટ. મૂને ટ્વીટ કર્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા બેસ્ટ કપડાં મોકલ્યા. આ પારંપારિક ભારતીય પોશાકની આધુનિક આવૃત્તિ છે જે મોદી જેકેટના નામથી ઓળખાય છે અને કોરિયામાં સરળતાથી પહેરી શકાય છે. તે ખૂબ જ સારી રીતે ફિટ થઈ ગયા છે. મૂને ટ્વીટ કરીને કહ્યું કે મારી ભારત યાત્રા દરમિયાન મેં વડાપ્રધાનને આ જેકેટમાં જોઈને તેમને ખૂબ જ વખાણ કર્યા હતા. તેમણે મારી સાઈડના જેકેટ મોકલી આપ્યા છે. તેમને વિનમ્રતા માટે હું તેમનો આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો એકવાર ફરીથી રાજનીતિમાં ભૂકંપ લાવી શકે છે ત્યારે સતત તેને લઈને ઉઠી રહેલા માંગ વચ્ચે રાજ્યસભા સાંસદ રાકેશસિંહના મુદ્દા પર પ્રાઇવેટ મેમ્બર બિલ લાવી શકે છે. વડાપ્રધાન મોદી દ્વારા જેકેટ મોકલેલા રાષ્ટ્રપતિ મૂને તેમનો આભાર માન્યો. મૂને ટ્વીટ પર મોદી જેકેટ પહેરેલી પોતાની તસવીર પર શેર કરીને કહ્યું કે ફિટ ગ્રેટ. મૂને ટ્વીટ કર્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા બેસ્ટ કપડાં મોકલ્યા. આ પારંપારિક ભારતીય પોશાકની આધુનિક આવૃત્તિ છે જે મોદી જેકેટના નામથી ઓળખાય છે અને કોરિયામાં સરળતાથી પહેરી શકાય છે. તે ખૂબ જ સારી રીતે ફિટ થઈ ગયા છે. મૂને ટ્વીટ કરીને કહ્યું કે મારી ભારત યાત્રા દરમિયાન મેં વડાપ્રધાનને આ જેકેટમાં જોઈને તેમને ખૂબ જ વખાણ કર્યા હતા. તેમણે મારી સાઈડના જેકેટ મોકલી આપ્યા છે. તેમણે વિનમ્રતા માટે હું તેમનો આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. વિરોધ પક્ષ હંમેશા હુમલો કરતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ આ વખતે પોતાના એક નિવેદન પર બે ફૂટ આવી પર આવી ગયા છે ત્યારે કેન્દ્ર સરકારના કોંગ્રેસ સાંસદ શશી થરૂરને કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદને કાનૂની નોટિસ મોકલીને પોતાના હત્યાના આરોપી ગણાવવા બદલ બિનશરતી માફી માંગવા જણાવ્યું હતું. કૃષ્ણા એન્ડ એસોસિએટ્સના દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં લખ્યું છે કે આપને ખબર જ છે કે શશી થરૂરની દિવંગત પત્ની સુનંદા પુષ્કરને મૃત્યુના સિલસિલામાં તેમના વિરુદ્ધ ચાલી રહેલા ગુનાયત કેસમાં ફરિયાદ પક્ષ તરફથી તેમના વિરુદ્ધ હત્યા કરવાનો ગુનાનો આરોપ નથી અને નીચલી અદાલતે તેમની વિરુદ્ધ કોઈ આરોપ ઘડ્યા નથી. નોટિસમાં જણાવ્યું કે શશી થરૂર વિરુદ્ધ પોલીસમાં ચાર્જશીટથી હત્યાનો કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી. નોટિસમાં જણાવ્યું છે કે તમારું નિવેદન કે શશી થરૂરના હત્યાની ગંભીર આરોપમાં સંડોવાયેલ છે તેના પરથી તમારો સીધો ઈરાદો જાહેર થાય છે. આ સંજોગોમાં સ્પષ્ટ છે કે તમે માનહાનિનો અપરાધ કર્યો છે જેના માટે તમારે સામે અદાલતમાં કેસ ચલાવી શકાય છે. નોટિસમાં રવિશંકર પ્રસાદને આ નિવેદન ધરાવતી વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર હટાવવાની માંગણી કરવામાં આવી. રવિશંકર પ્રસાદના નિવેદન બાદ શશી થરૂરે પૂછ્યું હતું કે શું તમે કોઈ બીજા મર્ડર થિયરીનું પ્લાનિંગ કરી રહ્યા છો. મિસ્ટર લો મિનિસ્ટર, નોટિસના આગળ લખવામાં આવ્યું કે શશી થરૂર પર આવા જૂથા અને નિરાધાર આક્ષેપો કરવા બદલ તમને નોટિસ મેળવવાના 48 કલાક અંદર બિનશરતી લેખિત માફી માંગવાનું જણાવવામાં આવે છે. જો તમે તેમ કરવા નિષ્ફળ જશો તો તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય પબ્લિક ટ્રાન્સપોર્ટના તમામ વાહનોના વ્હીકલ લોકેશન તેમજ ટ્રેનિંગ સિસ્ટમ અને ઇમરજન્સી બટન લગાવવાનું નક્કી કર્યું છે. આમ તો આ સંબંધે ગત 25 ઓક્ટોબરે જ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તમામ પ્રકારના નવા પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહન ઉપર આ નિયમ લાગુ પડશે. જો કે ઈ રિક્ષા અને ઓટો રિક્ષાના આ સિસ્ટમ લગાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. VLTS બનાવનારી કંપનીઓને જ વાહનોનું મોનિટરિંગ કરીને તેમની સર્વિસ પણ પૂરી પાડવામાં રહેશે. આ આદેશ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરનાર મુસાફરોની સુરક્ષા માટે જારી કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને મહિલાઓ સામેલ છે. 31 ડિસેમ્બર 2018 સુધીમાં નોંધાયેલા કોમર્શિયલ વાહનોમાં સેફ્ટી ડિવાઇસ લગાવવામાં અંગે સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ જાણકારી આપવાની રહેશે. આ અંગે મંત્રાલય તમામ રાજ્ય માટે એક કાલા બુલેટિનમાં સમય દેવો છે. બ્રેક નો તો લઈએ એક બ્રેક. मैं जिग्नेश आर मौर्य, ब्राइड इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं.
પરવીન ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાળી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. मैं इंद्र मौर्य, ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं. और विद्यालय परिवार ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो. હું જલ્પિન ભીમાણી, એમએન વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ મેચની સિરીઝમાં પાંચમી અને અંતિમ વન ડે આજે તિરુવનંતપુરમના ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 1 કલાકે રમાશે. આ વન ડે સિરીઝમાં ભારત 2-1થી આગળ છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વન ડે ટાઈ થઈ હતી. જો ભારત આજથી મેચ જીતી લે તો તે વર્ષે ઘરમાં પ્રથમ વન ડે સિરીઝ જીતશે. આ વર્ષે ભારતની ઘરેલું મેદાન પર પ્રથમ વન ડે સિરીઝ પણ છે. 7 વર્ષ પહેલાં વિન્ડિઝમાં ભારતે જીતી હતી વન ડે સિરીઝ. ગત 3 વર્ષ ભારતીય ટીમ ઘરમાં કોઈ વન ડે સિરીઝ હાર્યું નથી. અંતિમ વખતે તેને 2015માં દક્ષિણ આફ્રિકાએ 3-2થી હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝ ગત 7 વર્ષથી ભારતમાં વન ડે સિરીઝ જીતી શક્યું નથી. તેને અંતિમ વખતે 2011માં ભારતને તેની સામે ધરતી પર 4-1થી હરાવ્યું હતું. ત્યારથી વેસ્ટ ઇન્ડિઝની ભારત આ ત્રીજી વન ડે સિરીઝ છે. 2011 બાદ બંને સિરીઝમાં વિજયી રહ્યું હતું. ધોની પાસે ભારત 10,000 રન પૂરા કરવાની તક. વન ડે ક્રિકેટમાં 10,000થી વધુ રન બનાવ્યા. ખંભાળિયા તાલુકાના દેવળિયા ગામ પાસે એરાસર એટલે કે ન્યાય એજન્સી દ્વારા કંપની દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને કંપની પોતાની મનમાની કરતી હોવાનું બહાર આવ્યું છે. અને કંપની દ્વારા પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેથી હાલ દેવળિયા ગામે ખેડૂતો દ્વારા વિવિધ મુદ્દાઓ ઉભા થયા છે. ખંભાળિયા તાલુકાના દેવળિયા ગામ પાસે એસઆર એટલે કે ન્યારા એનજી કંપની દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કંપની પોતાની મનમાની કરતી હોવાનું બહાર આવ્યું. કંપની દ્વારા પ્રદૂષણ ફેલાય છે અને ખેડૂતોના મુશ્કેલીઓ વધી છે. હાલ દેવળિયા ગામના ખેડૂતો દ્વારા વિવિધ મુદ્દા ઊભા થયા. દેવળિયા ગેટ સામે આંદોલન પર બેઠા છે. પીવાના પાણીના સેમ્પલ લેવાયા હતા. પાણી પીવા લાયક ન હોવાથી ખેડૂતો આંદોલન પર બેઠા.
ખેડૂતોના અન્ય મુદ્દા જમીન દિવસે દિવસે કફોડી બની રહી છે ત્યારે પીવાલાયક પાણી નથી પ્રદૂષણ ફેલાવવા માટે આજુબાજુમાં જે ખેડૂતોના ખેતરોમાં પાણીની તંગી છે એવા અનેક મુદ્દા લઈ ખેડૂતો દ્વારા દેવળિયા ગેટ નિયારા સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા ટ્રાફિકનું પાલન અને લોકોની સલામતી માટે ટ્રાફિક નિયમનો ભંગ કરનારને ફ્રી હેલ્મેટ આપીને અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરતમાં જે રીતે હાલ દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના લોકો આજે ભાગદોડ કરી રહ્યા છે અને ખાસ કરીને વાહન ચાલકો આડેધડ ગમે ત્યાં પાર્ક કરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવાનો પણ જાણે સમય જ નથી ફૂલ ઝડપે અને એ પણ મોટા ભાગમાં મહત્વનું ગણાતું હેલ્મેટ વગરના વાહનો ચલાવી રહ્યા છે ત્યારે કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા આજે સવારે કાપોદ્રા નજીક આવેલી શ્રી રામ મોબાઈલ પાસે અચાનક જ આશ્ચર્યજનક પ્રોગ્રામ કરી કાપોદ્રા પોલીસની ટીમ નજરે પડે છે અને આજે જાણે ગાંધીગીરી કરવા ઉતરી હોય તેમ વાહન ચાલકોને દંડ ભરવાને બદલે આજે હેલ્મેટ વિતરણ કર્યું હતું અને આ પોલીસ ટીમ દ્વારા લોકોને સમજ આપવામાં આવી હતી કે જેમ તમારી બીજી જવાબદારીઓ નિભાવો છો તેમજ હેલ્મેટ પહેરવાની જવાબદારી નિભાવો સાથે જ લોકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા કે સુરતની અંદર ચોક્કસ પાલન કરશે બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ સુરત તો આ બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો તો લઈએ એક બ્રેક સાસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ મિત્રો ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવંત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું મેં મહેશસિંહ કુશવાહા ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે બાળકો વ્યવસ્થિત ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે હું મિતેશ માલધારી માલધારી કોર્પોરેશન દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું ત્યારે રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ થઈ રહ્યું છે
ઇન્ડિયન ઓઇલ સીડ્સ પ્રોડ્યુસર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે રાજ્યમાં 20.84 લાખ ટન મગફળીના ઉત્પાદનની ધારણા રાખી છે. આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માંગતા ખેડૂતો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, પરંતુ તેના નિયમો વધુ કડક બનાવાયા છે. કોઈપણ ખેડૂત મગફળી ટેકાના ભાવે વેચશે કે તરત તેના 7-12ના દાખલાનું સોફ્ટવેર લોક કરી દેશે, જેથી એક ખેડૂત દાખલાના નામે ફરી મગફળીનું વેચાણ નહીં થાય. આ ઉપરાંત રજીસ્ટ્રેશન માટે 9, 12 અને 8 આનો લેટેસ્ટ દાખલો, આધારની નકલ, બેંક પાસબુકની નકલ, IDFC રિપીટ IFC કોડ, મગફળીનું વાવેતર કર્યાની તલાટી મંત્રીના સહી સિક્કાવાળો દાખલો વગેરે આધાર ફરજિયાત બનાવાયો છે. પ્રત્યેક ખેડૂત પાસેથી વધુમાં વધુ 1500 કિલો મગફળીના ખરીદી કરવામાં આવશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 30 નવેમ્બર સુધી ચાલવાની, ખરીદી 15 નવેમ્બરથી શરૂ થશે અને તેના નાણાં થોડા દિવસ પછી મળશે. બીજી તરફ ટેકાના ભાવના બદલે ભાવાંતર યોજનાની વેપારીઓએ કરેલી માંગ સરકારે નહીં સ્વીકારતા સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ સાથે બંધ રહેશે. તેમની માંગ છે કે મગફળીના નીચા ભાવના તફાવતની રકમ દરેક ખેડૂતને ભાવાંતર હેઠળ ચૂકવવામાં આવે. આજની હડતાળમાં સાવરકુંડલા, રાજકોટ, જેતપુર, ગોંડલ, ઉપલેટા, ધોરાજી સહિત 70 યાર્ડના વેપારીઓ બંધમાં જોડાયા છે. અત્યારે ખેડૂતના મગફળીમાં ₹850 એવરેજ મળે છે, એટલે ₹150નું નુકસાન થાય છે. સરકાર કુલ 6 લાખ ટનની ખરીદી કરી ₹650 કરોડ ચૂકવવા છે. તમામ ખર્ચ, સંભાળ, ખરીદી, કમિશન વગેરે સાથે સરકારને ₹250નો ખર્ચ 20 કિલોએ થાય. સરકાર 650 કરોડની ખરીદી કરશે, તેમાં 800 કરોડ અન્ય ખર્ચ ઉમેરતા 1450 કરોડમાં ખરીદી પડશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ખેડૂતોના ભાવાંતર યોજનાનો લાભ મળી શકે તે માટે ખેડૂતોને સમર્થનમાં માર્કેટિંગ યાર્ડના કમિશનર, એજન્ટ અને વેપારીઓ જોવા મળી રહ્યા છે. અને સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી બંધમાં જોડાશે. ત્યારે આજે મોરબી માર્કેટિંગ યાર્ડના કમિશનર એજન્ટ અસોના પ્રમુખે જણાવ્યું હતું કે આજથી નવી ખરીદી બંધ કરી છે. જોકે ખેડૂતના જે પેન્ડિંગ માલ હોય તે ખેડૂતોને હિતમાં નિકાલ કરી રહ્યા છે અને ખેડૂતોને ભાવાંતર યોજનાનો લાભ મળે તે માટે કમિશનર એસોએ ટેકો જાહેર કર્યો છે અને આવતીકાલથી મોરબી માર્કેટિંગ યાર્ડ પણ બંધ પડશે. તો ખેડૂતો જણાવી રહ્યા છે જે ભાવાંતર યોજના લાગુ પડે તો ખેડૂતોની થોડી રાહત મળી શકે અને ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય કરે તેવી માંગ કરી હતી. મોરબી માર્કેટિંગ યાર્ડ 2 તારીખથી સજ્જન બંધ છે અને આજે યાર્ડ ચાલુ છે. ખેડૂતનો પેન્ડિંગ માલ વેળો છે, એનો નિકાલ થઈ જાય અને ખેડૂતને હેરાન ન થવું પડે. આના પાછળનું કારણ છે ભાવાંતર યોજના. સરકાર ભાવાંતર યોજના લાગુ કરે અને ખેડૂતોને હેરાન ન થવું પડે અને અહીંયા ખેડૂતોનો માલ સારી રીતે વેચાય અને સારા ભાવ. અમારી માગણી ભાવ યંત્રની છે, જે ભાવ સમાન કરવા અને ખેડૂત માટે થોડીક રાહત થઈ જાય. પૈસાની બહુ જરૂર છે, માથે તહેવાર આવે છે એટલે ભાવ પૂરતા આવતા નથી એટલે તકલીફ છે. બહુ મુશ્કેલી થાય, અમારે ક્યાં માલ વેચવા જાવ? વેપારી તો ઘરે જઈને લેવાના નથી કોઈને. પાર્થ સાથે NS ગુજરાત ન્યૂઝ, મોરબી. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.